ધોરણ 8 વિજ્ઞાન ચેપ્ટર 8મું કોષ રચના અને કાર્યો. હવે છે કોષની રચના અને કાર્ય. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે મૂળ, પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે. મૂળનું કાર્ય શું છે? પાણી અને ખનિજ ક્ષારનું શોષણ. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે. નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. એટલે કે કોષો ભેગા મળીને શેની રચના કરે? પેશી. અને પેશી ભેગી મળીને અંગની રચના કરે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષોથી બનેલું છે. તો જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. હવે કોષોના ભાગો વિશે જોઈશું. એમાં પહેલું છે કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર હોય છે. કોષ હોય એમાં શું હોય? જો આકૃતિ નાની એવી દોરું છું. આ ગોળ છે, એ અંદર કેન્દ્ર છે, આ રસ છે, પછી અહીંયા જે પોડ જાડું છે કેન્દ્રની ફરદે, એ શું છે? કોષરસ પટલ. કોષરસ પટલ દ્વારા કોષરસ અને તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલો હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ સાથે ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કરે છે. એટલે અહીંયા શું હશે? જે રસની બાર છે તે કોષ રસપટલ, તેને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલના જે છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. તે કોકને અહીંયા અંદર આવવું હશે તો અહીંયા પરમિશન લેવી જ જોશે, બહાર નીકળવું હશે તો પણ પરમિશન લેવું જોશે. હવે છે ડુંગળીના કોષનું સીમાસ્તર. કોષરસ પટલ હોય છે, એટલે કે આ શું છે? જે સીમાસ્તર એટલે કે જે બહારનું પડ હોય છે, શું હોય છે? કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત છે. એ બહારનું પડ તો એને કોષરસ પટલ હોય, પણ એનાથીને જાડું આવું જે પડ હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર રચના હોય છે. તો જુઓ, આ ઘટ ગોળાકાર રચના છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ હોય છે, જેને કોષરસ કહે છે. આ ખાલી જગ્યા હોય, અહીંયા શું હોય? જેલી જેવો પદાર્થ હોય છે, જેને શું કહેવાય છે? કોષરસ. આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલ સાથે વધારાનું એક બહારનું જાડું પડ આવેલું છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. પછી વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તો જે સૌથી બહારનું કડક પડ છે કોષ દિવાલ, તેને રક્ષણ આપશે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે પોતાનું સ્થાન બદલી શકતા નથી. જો વાવાઝોડું આવે તો આપણે આપણું સ્થાન બદલી શકશું, વનસ્પતિ બદલી શકશે નહીં. તેથી જ ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી. તેવી જ રીતે તમે ટ્રેડેન્સ્કિયા, ઇલોડિયા તથા રોયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવીને અવલોકન કરી શકો છો. હવે છે આપણે આ જુઓ, જે અહીંયા તો એ વનસ્પતિ કોષ છે, અહીંયા છે મનુષ્યના ગાલના કોષ. ગાલના કોષ હોય તો એમાં કોઈ કોષ દિવાલ હોતી નથી, કારણ કે એ કેવો કોષ છે? પ્રાણી કોષ. હવે છે કોષરસ. કોષરસ એ કોષરસ પટલનો અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. આ અંગિકા કઈ કઈ છે? કોષરસની અંદર જો આ જે ખાલી જગ્યા છે ને, આમાં નાની સેંકડો અંગિકાઓ આવેલી હોય છે. તેમાં મુખ્ય છે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણોમાં કરશો.